ભરૂચના જાડેસર ગ્રામ પંચાયતની હદમાં વાઘરી સમાજના કબ્રસ્તાન ઉપર મકાનો ઉભા થતાં વાઘરી સમાજ રોષે ભરાયો હતો અને સમાજમાં કોઈકનું મૃત્યુ થશે તો મૃતદેહ જાડેસર ગ્રામ પંચાયત ઉપર લઈ જવાશે તેવી ચીમકી સાથે કબ્રસ્તાનની જમીન ઉપર મકાન બાંધવા માટે રૂપિયા સાઠ હજાર સામે પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાઘરી સમાજના કબ્રસ્તાન ઉપર પાકા મકાનો બનાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે ત્યારે આજ રોજ વાઘરી સમાજના એક સભ્યનું મૃત્યુ થતાં દફન વિધિ કરવા માટે આવતા કબ્રસ્તાન કે જ્યાં લોકોને દફનાવેલા હોય ત્યાં પાકું મકાન બનાવેલું જોઈ વાઘરી સમાજ રોષે ભરાયો હતો અને કબ્રસ્તાનની જગ્યામાં મકાન ઊભું કરવા માટે ગામના નયન નામના વ્યક્તિને સાહીઠ હજાર રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરતા વાઘરી સમાજે નયન નામના વ્યક્તિને સ્થળ ઉપર બોલાવી આડે હાથ લેતા મકાનનો ટેક્સ ભરવા માટે સાઈઠ હજાર રૂપિયા લીધા હોવાની કબૂલાત કરી હતી જોકે કેમેરા સામે નયન નામનો વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને મકાન ગેરકાયદેસર હોય તો તોડી નાખો તેમ કહેતા મકાન ઊભું કરનારે જણાવ્યું હતું કે અમારા મકાનના બાંધકામનો ખર્ચ કોણ આવશે તેથી ગેરકાયદેસર મકાન બાંધકામનું કૌભાંડ સામે આવ્યું હતું એ એ આઈપીટી જગ્યા અમે હા એ બહાર આવ્યા છે હા આ બધા જ ગેરકાયદેસર જ છે બધું હા એમ તો પણ આવાસની જમીન 60 60000 રૂપિયા લઈને આપવી કેટલું યોગ્ય છે યોગ્ય નથી બરાબર તમે 60000 રૂપિયા લીધા છે લીધા હતા મે ટેક્સ ભરવા લીધા હતા કેટલા

એ આગળ છે ઉપર આ બધું જ બિન અધિકૃત છે તમને અધિકાર છે 60000 રૂપિયા લઈને તમારે જમીન આપવાનો કોઈ અધિકાર નથી તો પછી કેવી રીતે તમે આ વસ્તુ કરી ટેક્સ ભરવા માટે 60000 રૂપિયા ટેક્સ થાય આ ઋણ લાવો બે હજાર સાતસો એક રૂપિયા ટેક્સ લખ્યો તો સાહીઠ હજાર રૂપિયા કેવી રીતે થયા એ તો એમને બાંધકામ માટે ને

હવે અમે ગાંધીનગર કેસ કર્યો હતો તો એ કેસ અમે જીતી ગયા પછી બેકરી બંધ કરાવી કંઈ ગ્રામ પંચાયતથી અમને આ જમીન નીચે આવી આ બધી અમને આ શૂટ સૂટ કરજો આવી બધી જગ્યાએ તો ધીમા ધીમા આ બધા મકાનો બાંધવા બની જાય છે અમને જગ્યા મળતી ને એટલે અમારે સાથે સાથે ખબર રાખવી પડે છે એટલે અમને તકલીફ બહુ પડે છે તો સરકારને અમારે એવું કહેવું છે કે અમને આ ઘર ખાલી કરાવો કારણ કે અમને જગ્યા સારી ફેન્સિંગ કરેલું જ્યાં મકાન બનાવ્યું છે ત્યાં શું છે એ આવું કે છે કે એ અમારું મસાન છે મસાનની અંદર લાગે છે ને એ ભાઈ આવું કે છે કે અમે સાહીઠ હજારમાં લાલાભાઈ નિજામા છે એ અમને વેચેલી છે જાડેસર ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર બાંધકામનું કૌભાન ધમધમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર અહેવાલ બાદ તંત્ર જાગૃત થાય છે કે પછી વાઘરી સમાજે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે